हेलो विद्यार्थी मित्रों, तो आज आप आज ना वीडियो में प्रकरण 15 संभावना में स्वाध्याय 15 कोई चेक छे એને આપણે શીખીશું। તો શરૂઆતમાં કેટલી ખાલી જગ્યાઓ છે પ્રશ્ન 1 ની અંદર આપણે જોઈએ। તો પ્રશ્ન 1 નીચેના વિધાન પૂર્ણ કરો। નીચેના વિધાન પૂર્ણ કરો। એમાં પહેલું છે આપણે એવું આપ્યું છે કે ઘટના A ની સંભાવના ઘટના संभावना प्लस घटना ई नहीं, घटना ई नहीं नी संभावना, नी संभावना बराबर खाली जगह। तो हम मानो कि कोई घटना एक छे एनी संभावना अने घटना ई नहीं तेरी संभावना આ બંને સંભાવના છે એ એકબીજાની પૂરક ઘટનાઓ છે અને પહેલો સંભાવ કેટલો થાય એ ખબર થશે। યાદ રાખો ઘટના એ ની સંભાવના પ્લસ એટલે કે કોઈ ઘટના હોય તેની સંભાવના અને એ ઘટના ન ન હોય એટલે એની પૂરક ઘટના છે એની સંભાવના એ બંનેનો સંભાવ કેટલો થાય એક થાય। ત્યારબાદ બીજી ખાલી ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે આવી ઘટનાની આવી ઘટનાની खाली जगह
मोटी अथवा लेना चाहिए अने खाली दुनिया की नानी अथवा लेना चाहिए ત્યારબાદ પ્રશ્ન 2 ની અંદર આપણે એમ કહેવાયું છે કે નીચે આપેલ પૈકી કયા પ્રયોગના પરિણામો સંભવિત સમસંભાવી છે સમજાવો સમસંભાવી એટલે કે બંને પરિણામ મળવાની જે સંભાવના છે એ સરખી હોય છે તો આપણે કેટલા કેવા પરિણામો પ્રયોગ આપણને આપેલા છે તો આપણે સમજાવવાનું છે કે એ સમસંભાવી છે કે સમસંભાવી નથી એમાં પહેલું એવું છે ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે બરાબર છે ડ્રાઈવર છે કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે તો કાર ચાલુ થાય છે અથવા ચાલુ થતી નથી તો આ એવું છે આના પાછળ ઘણા બધા બીજા કારણો પણ હોઈ શકે બરાબર એટલે આપણે સમસંભાવી કહી શકાય નહીં ત્યારબાદ એવો બીજો પ્રયોગ કીધો છે કે ખેલાડી બાસ્કેટબોલને ટાંકીને બાસ્કેટમાં નાખવાનો પ્રયત્ન કરે છે એક બાસ્કેટબોલનો ખેલાડી છે બોલને બાસ્કેટની અંદર નાખવાનો પ્રયત્ન કરે છે તો પરિણામ એવું હોય કે તે તાકીને બાસ્કેટમાં નાખે છે અથવા તો ચૂકી જાય છે બરાબર કે બાસ્કેટમાં નાખે છે અથવા ચૂકી જાય છે તો એના પાછળ પણ બીજા ઘણા કારણો હોય છે કે બાસ્કેટમાં જાય ન જાય એના સિવાય બીજી જગ્યાએ જઈ શકે બીજા પણ કારણોસર બોલ છે એ લઈ શકે તો એ પણ સમસંભાવી કહી શકાય નહીં પ્રયત્ન ખરા ખોટા પ્રશ્નોના જવાબ આપવાની કસોટી આપવામાં આવે છે એ ખરા ખોટા લેવાની પ્રશ્ન છે એને કાં ખરો કહેવાનો છે અને કાં ખોટો કહેવાનો છે તો એમાં પરિણામ શું બને છે કે જવાબ સત્ય છે અથવા અસત્ય તો એ તો નક્કી છે કે ખરા ખોટાનો હોય તો કાં સાચું હોય અને કાં ખોટું હોય એના સિવાય એમાં બીજો કોઈ જવાબ આવી શકે નહીં એટલા માટે આપણે એને સમસંભાવી કહી શકીએ ચોથો પ્રયોગ છે કે બાળક જન્મ્યું છે તો એક બાળકનો જન્મ થયો છે તો એનું પરિણામ એમ કહે છે કે તે બાબો છે કે બેબી તો હવે એ છોકરો પણ હોઈ શકે છોકરી પણ હોઈ શકે બરાબર એટલે બે છોકરો મળે કે જો કોઈ બાળકનો જન્મ થયો છે તો કા એ બાબો હશે ને કા બેબી હશે ને કા છોકરો હશે ને કા છોકરી હશે તો એ કારણ કેવું થશે સમસંભાવી થશે બરાબર એટલે કોઈ પણ સમસંભાવી ક્યારે બને કે જ્યારે આપણને બે જ ઘટના મળતી હોય ત્યારે આપણને એ સમસંભાવી પરિણામ છે એવું આપણે એને કહી શકીએ દાખલા તરીકે સિક્કાને ઉછાળવામાં આવે તો કછાપ હોય અને કા કાંટો હોય તો એ કેવું થશે પરિણામ સમસંભાવી થશે બરાબર ત્યાર પછી પ્રશ્ન 3 ની અંદર આપણને એવું કહેવામાં આવ્યું છે કે શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટીમને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા માટે સિક્કાને ઉછાળવો નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારાય છે કે જ્યારે ફૂટબોલની રમત ચાલુ થાય તો કોઈ ખેલાડીના ટીમના ખેલાડીને બોલ આપી દેવામાં આવે છે બરાબર અને એના દ્વારા સર્વર કરવામાં આવે છે તો આ ક્રિયા છે એ બોલ આપવાની ક્રિયા નિષ્પક્ષ રીતે એક સિક્કો ઉછાળીને કરવામાં આવે છે એ શા માટે શક્ય છે અથવા તો એવું કેમ વિચારાય છે કે એ ક્રિયા નિષ્પક્ષ છે તો સિક્કો ઉછાળવાની ક્રિયા છે એ કેવી છે સમસંભાવી છે બંને ટીમના જે ખેલાડીઓ છે નક્કી કરશે એ
एक छाप कैसे एक काटो कैसे एक हेड कैसे टेल कैसे बराबर तो सिक्को उछाड़वामां आवे छे त्यारे बन्ने जे क्रियाओ छे ए समसंभावी छे छाप पण आवी शके छे अने काटो पण आवी शके छे बेने पॉसिबिलिटी એટલે કે સંભાવના કેવી છે સરખી છે એટલા માટે એ ક્રિયા છે નિષ્પક્ષ છે એવું માનવામાં આવે છે ત્યાર પછી આગળ જોઈએ તો દાખલા નંબર 4 એની અંદર આપણને એક વિકલ્પ આપેલો છે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4 નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ના હોય શકે પેલું જેના સિગ્નલ પર બીજું माइनस एक पॉइंट पांच त्रिजु अंदर का काम चौथु जीरो पॉइंट सात एम कहे कि आ विकल्प आपला है चार चार एम कई घटना की संभावना न हो तो एना माने आपने सब खबर है कि मान लो कोई घटना के मामले में संभावना जीरो के हो तो काई जीरो जितनी अथवा तो जीरो करता केवी हे मोटी हे અને કા એક કરતા નાની અથવા તો એક હશે તો આને કરીને લઈએ તો બે બે છેદમાં ત્રણ એટલે એ છે એ આ બંને જીરો ની અંદર તો ચાલે માઇનસ એક પોઈન્ટ પાંચ છે એ આવી શકે નહીં 15% એ પણ આવી શકે બરાબર બે ટકામાં લેતા હોય તો એ પણ આવી શકે અને 0.7 પણ આવી શકે એટલે આ બધી આવી શકે માત્ર આ છે એ આવી શકે નહીં માઇનસ એક પોઈન્ટ પાંચ કારણ કે કોઈ પણ ઘટનાની સંભાવના છે એ માઇનસ એક પોઈન્ટ પાંચ હોઈ શકે નહીં બરાબર માઇનસ માં ન હોઈ શકે ત્યારબાદ આગળનો દાખલો આપણે જોઈએ પ્રશ્ન પાંચ જો ઈ ઓફ ઈ બરાબર 0.05 હોય તો ઈ નહીં ની સંભાવના શું એમ કે છે આપણે સંભાવના આપેલી છે ઈ ઓફ ઈ ની સંભાવના કરી છે 0.05 તો ઈ નહીં ની સંભાવના શું તો ઈ નહીં ની સંભાવના ઈ નહીં ની સંભાવના એ ઘટના ઈ ની કેવી કહેવાય પૂરક ઘટના કહેવાય એ ઘટના કહેવાય પૂરક ઘટના તેથી ઈ નહીં ની સંભાવના બરાબર બી ઓ ઈ બાર આવો આપણે લખી શકીએ ઈ બાર એટલે શું ઈ નહીં ની સંભાવના તેથી બી ઓ ઈ બાર બરાબર 1 માઇનસ બી ઓ ઈ કે કારણ કે આ દેવો છે બી ઓ ઈ અને બી ઓ ઈ બાર એટલે શું કેટલો થાય 1 થાય તો આપણે બી ઓ ઈ ને શોધવું હોય તો 1 માંથી બી ઓ ઈ ને શું કરવું પડે 12 કરવું બરાબર યાદ રાખવાનું જ્યારે પૂરક ઘટના શોધતા હોય ત્યારે ઈ સંભાવના પૂરક સંભાવના શોધતા હોય ત્યારે જે બી ઓ ઈ ની સંભાવના છે એને તમારે 1 માંથી બાદ કરવી પડે બરાબર તો બી ઓ ઈ બાદ કરવાનું માઇનસ 0.05 તો 1 માંથી 0.5 બાદ કરીએ કેટલા આવશે 0.5 તો આપણે શું મેળવ્યું ઘટના ઈ નહીં તેની સંભાવના આપણે લખી શકીએ કે આમ દાખલો પૂરું કરીએ ત્યારે લાસ્ટમાં જે જવાબ આપણે મળ્યો હોય એ આપણે ભરી શકીએ લખો ઘટના ઈ નહીં તેની સંભાવના 0.5
95 થાય બરાબર તો ફક્ત નજર કરી લો ત્યાર બાદ આપણે આગળ લખો જોઈએ દાખલા નંબર 6 અંદર રહેલી બધી જ ભૂલથી
ગુના ધાતુ છે એટલા માટે કોઈ પણ એક ધાતુ નાખવામાં આવે અને તેની કંઈક બોલતી કેવી છે લીંબુના સ્વાદની જશે એટલે ડાયરેક્ટ લીંબુના સ્વાદની બોલતી મળશે કારણ કે નારંગીના સ્વાદની બોલતી અંદર છે નહીં તો ઘણી વખત આવા પ્રશ્ન પૂછે ત્યારે આપણે ઉદ્ભવતા પરિણામને કુલ પરિણામ છે એને શોધવાનો પ્રયત્ન કરીએ બરાબર તો આની અંદર આપણે ડાયરેક્ટ જવાબ છે એ લખી શકીએ છીએ એટલે આવા પ્રકારના દાખલા હોય તો એમાં થોડીક વિશેષ ધ્યાન રાખવું એક વખત વ્યવસ્થિત જોઈ લો અને તમારી નોંધપોથીમાં નોંધ કરી લો